નમસ્કાર મિત્રો ધીંગરાડી એજ્યુકેશન ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એપ્લિકેશન રાઇટિંગ અને એપ્લિકેશન રાઇટિંગ છે ધોરણ અગિયાર અને ધોરણ બારની અંદર પૂછાતો છ માર્કનો પ્રશ્ન મિત્રો આ છ માર્ક કેવી રીતે પ્રાપ્ત કરવા એ આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે તો એ પહેલાં આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલ બે લાઇકન પર ક્લિક કરો જેથી આવનારા વિડીયો આપ સરળતાથી નિહાળી શકો

નિયર રાધાક્રિષ્ન મંદિર ચાર રસ્તા મણિનગર અહેમદાબાદ એટ રિક્વાયર એન ઇંગ્લિશ ટીચર ફોર હાયર સેકન્ડરી સેક્શન મિસ્ટર રાજેશ પી ત્રિવેદી ફાય ક્રિષ્ના ફ્લાઇટ્સ રામબાગ મણિનગર અહેમદાબાદ એટ એપ્લાય ફોર ધ પોસ્ટ રાઇટ ધ એપ્લિકેશન મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે જ્યોતિવિદ્યા વિહાર છે એની અંદર હાયર સેકન્ડરી સેક્શન માટે એક ઇંગ્લિશ ટીચરની રિક્વાયરમેન્ટ છે તો એની અંદર મિસ્ટર રાજેશ પી ત્રિવેદી નામના વ્યક્તિ છે એ એપ્લાય કરે છે આ પોસ્ટ માટે તો એને રિલેટેડ આપણે એપ્લિકેશન લખવાની છે તો એપ્લિકેશનની શરૂઆત કરીએ પહેલા આપણે થોડાક મુદ્દાઓ છે આપણે ધ્યાનમાં તો 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 આ મુદ્દાઓ શું છે જોઈએ એપ્લિકેશન લખતી વખતે એપ્લિકન્ટ હોય એપ્લિકન્ટ એટલે જે અરજી કરનાર વ્યક્તિ હોય એ તો એનું સરનામું છે ક્યાં આવશે તો જમણી બાજુ આવશે જ્યારે એપ્લિકેશન જ્યાં મોકલવાની હોય ત્યાંનું સરનામું ક્યાં આવે ડાબી બાજુ ઇટ્સ ક્લિયર શું કીધું કે એપ્લિકેશન લખનારનું સરનામું જામણી બાજુ અને આપણે એપ્લિકેશન જ્યાં મોકલવાની છે એનું સરનામું ક્યાં આવશે ડાબી બાજુ ચાલો આગળ જોઈએ તો એપ્લિકન્ટનું એડ્રેસ છે એ જો ન આપેલું હોય તો આપણે આપણી જાતે જ ઉમેરી દેવાનું છે ક્યારેક મિત્રો એક્ઝામની અંદર કોઈ પણ પોસ્ટ માટે વેકેન્સી હોય તો એના માટે આપણે એપ્લિકેશન લખવાની હોય પણ એ સમય દરમિયાન જે એપ્લિકેશન લખનાર છે એનું સરનામું આપેલું ન હોય તો આપણે આપણી જાતે છે એ બનાવી નાખવાનું રહેશે આગળ જોઈએ તો વચ્ચે એક લીટી છોડતી જવી મિત્રો ક્યારેક પેરેગ્રાફ જે આવે છે એ પેરેગ્રાફ તમે મૂકો તો વચ્ચે તમારે છે એ સ્પેસ મૂકી દેવાની એક લાઈનની ક્લિયર એટલે સરળતાથી આપ છે એ જોઈ શકે સામેવાળા પરીક્ષક તો ચાલો આગળ જોઈએ મિત્રો તો એપ્લિકેશન લખનારનું સરનામું છે એ હંમેશા સીધી લાઈનની અંદર હોવું જોઈએ તમે જે એપ્લિકેશન લખો છો એની અંદર જે સરનામું તેમ લખતા હોય ડાબી બાજુ અને જમણી બાજુ એકદમ કેવું હોવું જોઈએ સીધી લાઈનની અંદર હોવું જોઈએ ગામ શહેરનું નામ આવે ત્યાં આપણે શું મૂકશું અલ્પ વિરામ મૂકશું બરાબર શબ્દોનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ રાખવાનો છે આપણે મિત્રો સરનામાની અંદર જે પણ અક્ષર હોય જે શબ્દ હોય એનો પહેલો અક્ષર આપણે હંમેશા કેવો રાખશું કેપિટલ રાખશું બરોબર અને છેલ્લે તારીખ ફરજિયાત લખવાની છે એપ્લિકેશનની અંદર છેલ્લે મિત્રો તમારે ફરજિયાત શું લખવાનું છે તારીખ લખવાની છે ચાલો આપણે એડ્રેસ જોઈએ રાજેશ પી ત્રિવેદી ક્રિષ્ના ફ્લેટ રામબાગ મનિનગર અહેમદાબાદ એટ ટ્વેન્ટી ફોર્થ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે લેટર છે એ કેવા કરેલા છે ડાર્ક કરેલા છે શબ્દનો પહેલો અક્ષર આપણે કેવો કરેલો છે મેં આગળ તમને જણાવી દીધું એમ શબ્દનો પહેલો અક્ષર છે એ કેવો કરવાનો છે કેપિટલ કરવાનો છે ક્લિયર અને છેલ્લે તારીખ મૂકેલી છે એ તારીખ પણ ફરજિયાત તમારે લખવાની છે મિત્રો બીજી રીતે તારીખ લખી હોય તો કેવી રીતે લખી શકાય તો અહીંયા આગળ આપને આપેલું છે જાન્યુઆરી ક્લિયર બે રીતે તમે તારીખ લખી શકો ટ્વેન્ટી ફોર્થ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી અથવા તો જાન્યુઆરી ટ્વેન્ટી ફોર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ક્લિયર ચાલો હવે આપણે છે એ કોનું સરનામું લખશું ડાબી બાજુ આવી ગયા એટલે કે આપણે જ્યાં એપ્લિકેશન કરીએ છીએ ત્યાંનું સરનામું આવશે ક્લિયર હવે ઇંગ્લિશ ટીચરની રિક્વાયરમેન્ટ છે એટલે આપણે કોને એપ્લિકેશન લખીએ છીએ તો કે પ્રિન્સિપાલને લખીએ છીએ બરોબર ચાલો એટલે ટુ તમારે ફરજિયાત ટુ મૂકવાનું છે પછી અલ્પ વિરામ કરી અને નીચે આપણે લખશું તો ધ પ્રિન્સિપાલ જ્યોતિ વિદ્યા વિહાર નિય રાધાકૃષ્ણન મંદિર ચાર રસ્તા મણિનગર અહેમદાબાદ એટ તો આ જે છે એ આપણે જ્યાં મોકલ્યું છે એપ્લિકેશન ત્યાંનું સરનામું આવશે ક્લિયર તો એની અંદર આપણે શું ધ્યાન રાખશું તો કે જ્યાં આપણે એપ્લિકેશન મોકલીએ ત્યાંનું સરનામું આપણે લખ્યું બરોબર પછી હાસ્યને અડીને અથવા તો થોડીક જગ્યા રાખીને આપણે સરનામું છે લખશું અડો અડ લખશું અથવા તો થોડીક જગ્યા છે મૂકીને આપણે આ સરનામું લખશું જેમ આપણે જમણી બાજુ જે એડ્રેસ લખ્યું હતું એની અંદર આપણે જે શબ્દ હતા એનો પ્રથમ અક્ષર છે આપણે કેપિટલ કરો તો એમ અહીંયા આગળ પણ શબ્દનો પહેલો અક્ષર કેવો કરશું આપણે મિત્રો કેપિટલ કરશું ક્લિયર ચાલો પછી તમારે ફરજિયાત લખવાનું છે રિસ્પેક્ટેડ સર બરોબર શું લખવાનું છે રિસ્પેક્ટેડ સર એ પૂરું થઈ જાય એટલે તમારે એક સ્પેસ મૂકી અને સબ્જેક્ટ લખવાનો છે શું લખવાનું છે સબ્જેક્ટ હવે મિત્રો અહીંયા આગળ તમે થોડાક શબ્દો ફ્રી તમે જોઈ શકો છો કે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ આ મિત્રો ફરજિયાત તમારે આ મૂકી દેવાનું છે કોઈ પણ એપ્લિકેશન પૂછાય કોઈ પણ પોસ્ટ વિશે પૂછાય તમારે આ ફરજિયાત લખવાનું છે કે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ હવે ચેન્જ ક્યાં થશે તો આ જે લખ્યું છે એન ઇંગ્લિશ ટીચર તો આપણે ઇંગ્લિશ ટીચર વિશે વાત કરી છે એટલે આપણે ઇંગ્લિશ ટીચર લખ્યું છે એકાઉન્ટની હોય તો એકાઉન્ટન્ટ મૂકી શકીએ બરાબર મેનેજિંગ ડાયરેક્ટર હોય તો મેનેજિંગ ડાયરેક્ટરની મૂકી શકે લાઈક ક્લિયર કે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એ ફરજિયાત આવશે અને પછી જે પોસ્ટ હોય એનું ત્યાં આગળ તમારે નામ લખવાનું છે એટલે આ આપણું માટે થયું સબ્જેક્ટ અહીંયા સુધી મિત્રો તમે લખ્યું હોય તો તમને બે માર્ક છે મળવા પાત્ર છે ચાલો હવે જે પેરેગ્રાફ છે પેરેગ્રાફ તમારે ફરજિયાત આખે આખો લખી નાખવાનો છે પરંતુ મેં અહીંયા આગળ ડાર્ક અને અંડરલાઇન કરેલા જે શબ્દો છે ત્યાં આગળ ચેન્જીસ થશે બરોબર ચાલો જોઈએ આઈ હેવ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર ઇન સંદેશ ન્યૂઝ ટુડે એટલે આજે મેં સંદેશ ન્યૂઝની અંદર જે તમારી ઇંગ્લિશ ટીચર માટેની જે એડવર્ટાઇઝમેન્ટ છે મેં વાંચી હતી બરોબર તો મિત્રો અહીંયા આગળ જુઓ તો જોઈ શકાય છે કે ઇંગ્લિશ ટીચર છે એની નીચે અંડરલાઈન છે અને ડાર્ક છે તો જે પોસ્ટ છે એ પોસ્ટ ત્યાં આગળ મૂકવાની છે અને સંદેશ ન્યૂઝ છે એ સંદેશ ન્યૂઝની અંદર કોઈ પણ મેગેઝિન છે ન્યૂઝપેપર છે એ ત્યાં આગળ આવશે બાકી જે લાઇન છે એ લાઇન બેઠે બેઠી મૂકી દેવાની છે સો આઈ એપ્લાય ફોર ધીસ પોસ્ટ તેથી હું આ પોસ્ટ માટે એપ્લાય કરું છું માય ફૂલ બાયોડેટા ઇઝ ફોલોઈંગ અને મારો ફૂલ બાયોડેટા છે એ નીચે મુજબ છે આટલું તમારે ફરજિયાત લખવાનું છે ક્લિયર પછી લખવાનું છે નીચે બાયોડેટા તમારો બાયોડેટાની અંદર ફર્સ્ટ આવશે તમારી પર્સનલ ડિટેલ પર્સનલ ડિટેલ એટલે તમારી વ્યક્તિગત જે માહિતી હોય તો એની અંદર આપણે અહીંયા આગળ લખેલું છે ફૂલ એટલે હવે પૂરું તમારું કોણ લખે છે અહીંયા આગળ તો કે રાજેશ પંકજભાઈ ત્રિવેદી એટલે એનું પૂરું નામ છે હવે એડ્રેસ તો એડ્રેસ આપણે ઉપર તો આપી દીધેલું છે એટલે બીજી વાર અહીંયા આગળ તમારે લખવાનું નથી માત્ર ને માત્ર શું લખવાનું છે એઝ અબો ક્લિયર હવે એજ લખવાની કેટલા વર્ષ થયા તમારા તો ત્રીસ વર્ષ પચીસ વર્ષ જે થયા હોય બરોબર સેક્સ મેલ છે કે ફિમેલ શું મૂક્યું મેલ મૂક્યું બરોબર તો કયો ધર્મ છે તમારો તો અહીં આગળ આપણે શું મૂકેલું છે હિન્દુ લેંગ્વેજ ઇઝ નોન કઈ ભાષા તમે જાણો છો ટ્રેનિંગ અંદર ગુજરાતી હિન્દી ઇંગ્લિશ સંસ્કૃત એક્સવાયજેડ જે ભાષા તમે જાણતા હોય એ તમારે લખવાની છે મેરે સ્ટેટસ તમે મેડ છો અનમેડ છો બરોબર તો એ તમારે લખવાનું છે તો અહીંયા આગળ ત્રિવેદી છે 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 કેવા એટલે આપણે શું મૂક્યું મેરેટિયલ સ્ટેટસમાં નેશનાલિટી તમારી રાષ્ટ્રીયતા કઈ છે ભારતીય છો બરોબર અમેરિકન છો જે તમારી નેશનલિટી હોય એ તમારે મૂકવાની એટલે રાજેશભાઈ છે એ ઇન્ડિયન છે એટલે આપણે નેશનાલિટીની અંદર શું મૂક્યું ઇન્ડિયન બરોબર ક્લિયર એટલું તમારે ફરજિયાત પર્સનલ ડિટેલની અંદર લખવાનું છે આગળ જોઈએ તો એજ્યુકેશન હવે પોસ્ટ પ્રમાણે એજ્યુકેશન હશે હવે અહીં આગળ શેની જરૂરિયાત છે તો કે ઇંગ્લિશ ટીચરની તો ઇંગ્લિશ ટીચરની આપણે અહીં આગળ એજ્યુકેશન લખવાનું છે તો એની અંદર ફરજિયાત ચાર કોલમ પાડવાની છે તમારે ડિગ્રી બોર્ડ અથવા યુનિવર્સિટી યર ઓફ પાસિંગ અને રિઝલ્ટ આ બેઠે બેઠું માળખું તમારે મૂકી દેવાનું છે સમજાઈ ગયો હવે પહેલી લાઈનની અંદર એચએસસી ફરજિયાત આવશે મિત્રો ખાસ ધ્યાન રાખજો શું આવશે એચએસસી ફરજિયાત આવશે એચએસસી એનું બોર્ડ શું છે તો કે એચ એસ સી બી બરાબર ક્યારે પાસ કરી હતી તો કે બે હજાર બારની ની અંદર એની અંદર શું રિઝલ્ટ આવ્યું હતું તો કે સેવન્ટી ફાઈવ પર્સન્ટે બરાબર હવે બી એ છે તો બી એ એટલે બેચલર ઓફ આર્ટસ કારણ કે ઇંગ્લિશ લેંગ્વેજ છે ભાષા છે એટલે બેચલર ઓફ આર્ટ્સની અંદર આવશે એટલે બી એ ઇંગ્લિશની સાથે કરવું જોઈએ કઈ યુનિવર્સિટીની અંદર તો કે ગુજરાત યુનિવર્સિટીની અંદર ક્યારે પાસ કર્યું તો કે બે હજાર પંદરની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખજો બારમું બે હજાર બારની અંદર પૂરું કર્યું હોય તો બીએ એ ત્રણ વર્ષનું આવે તો બાર તેર તેર ચૌદ અને પંદર ત્રણ વરસ થયા એટલે પંદરની અંદર એને બીએ કમ્પ્લીટ કર્યું હોય તો અહીંયા આગળ સિક્સ્ટી ફાઈવ પર્સન્ટેજિસ બરાબર હવે માસ્ટર ડિગ્રી આવી માસ્ટર ડિગ્રી બે વર્ષની હોય એમ તો એમે પણ ઇંગ્લિશની સાથે કરેલું છે કઈ યુનિવર્સિટીની અંદર ગુજરાત યુનિવર્સિટી ક્યારે પાસ કર્યું તો કે બે બે હજાર પંદર છે એની અંદર બે વર્ષ નાખો એટલે કેટલા થઈ જાય સત્તર વર્ષ તો બે હજાર સત્તર કેટલા પર્સન્ટેજ સાથે ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ અને લાસ્ટની અંદર ફરી ટીચર્સ છે એટલે બીએડ તો તમારે મૂકવું જ પડશે બરોબર એટલે બીએડ એ પણ ક્યાં કરેલું છે ગુજરાત યુનિવર્સિટીની અંદર મિત્રો બી એડના બે વર્ષ થઈ જશે એટલે આપણે બીએડના બે વર્ષ મૂકીએ એટલે સત્તર ને બે ઓગણીસ એટલે બે હજાર ઓગણીસની અંદર એને બીએડ એડ કર્યું હોય કેટલા પર્સન્ટેજ સાથે તો કે સેવન્ટી ફાઇવ પર્સન્ટેજ સાથે છે એને બીએડ એડ કમ્પ્લીટ કર્યું તો આ જે છે એ તમારું એજ્યુકેશન થયું ક્લિયર ચલો આગળ જોઈએ તો એક્સપિરિયન્સ તમે એક્સપિરિયન્સ કોઈ પણ જગ્યાએ એક્સપિરિયન્સ લીધો હોય એ અહીંયા આગળ તમારે દર્શાવવાનું છે હવે અહીંયા આગળ ઇંગ્લિશ ટીચર માટેનું છે એટલે આપણે શું લખશું એઝ એન ઇંગ્લિશ ટીચર એક ઇંગ્લિશ ટીચર તરીકે મેં નિકેતન સ્કૂલ નારણપુરા અમદાવાદની અંદર સિન્સ ટુ થાઉઝન્ડ એટીન બે હજાર અઢારથી હું વિદ્યા નિકેતન સ્કૂલની અંદર એઝ અ ઇંગ્લિશ ટીચર તરીકે એક્સપિરિયન્સ મારો છે તો આ એક્સપિરિયન્સની અંદર વાત કરી બરાબર એક્સપેક્ટેડ સેલરી મિત્રો એક્સપેક્ટેડ સેલેરી એટલે અપેક્ષિત તમારો પગાર તમે કેટલા પગારની આશા રાખો છો એ એક્સપેક્ટેડ સેલરીની અંદર આવશે તો એની અંદર તમારે ફરજિયાત આ શબ્દ મૂકી દેવાનો છે એઝ પર ગવર્મેન્ટ રૂલ ગવર્મેન્ટ સરકારના રૂલ્સને આધીન નિયમોને આધીન બરોબર આ ફરજિયાત એક્સપેક્ટેડ સેલેરીની અંદર ફરજિયાત તમારે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ મૂકવાનું છે ચાલો મિત્રો આગળ જોઈએ તો રીઝન ફોર ચેન્જ તમે આ સ્કૂલ બદલો છો તો શું કરવા બદલો છો એની પાછળનું કારણ શું છે તો એની અંદર પણ ફરજિયાત લખવાનું છે ફોર બેટર ફ્યુચર સારું ભવિષ્ય માટે છે હું આ નોકરી ચેન્જ કરવા માગું છું ફરજિયાત તમારે આ શબ્દ મૂકી દેવાનું રીઝન ફોર ચેન્જની અંદર શું મૂકવાનું છે ફોર બેટર ફ્યુચર ક્લિયર ચાલો આગળ જોઈએ રેફરન્સીસ તો મિત્રો અહીં આગળ એવી આશા રાખું કે આપ એક કરતાં વધારે રેફરન્સીસ પરીક્ષાની અંદર એક કરતાં વધારે રેફરન્સીસ રેફરન્સીસ છે છે ચાલો અહીં આગળ બે લીધેલા મિસ્ટર આર એમ પટેલ ધ પ્રિન્સિપાલ સર્વોદય હાઈસ્કૂલ બાપુનગર અહેમદાબાદ એક છે કોનો વ્યક્તિનો રેફરન્સ લીધેલો છે તો કે આર એમ પટેલનો એ પ્રિન્સિપાલ છે કઈ સ્કૂલની અંદર સર્વોદય હાઈસ્કૂલની અંદર બરાબર બીજો લીધેલો છે શ્રી એમપી શાહ જે સુપરવાઇઝેડ છે કઈ જગ્યાએ તો ગણેશ હાઈસ્કૂલ વાડેજ અમદાવાદ તો મિત્રો આ બે વ્યક્તિનો છે આપણે રેફરન્સ લઈ અને આપણે જ્યોતિ વિદ્યા વિહારની અંદર આપણે એપ્લિકેશન કરીએ છીએ તો એટલું લખવાનું છે અને ફરજિયાત હવે મિત્રો આ જે તમને છેલ્લે જે પેરેગ્રાફ બતાય છે ફરજિયાત બેઠે બેઠો મૂકી દેવાનો છે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ તમારે કરવાનો નથી આઈ હોપ દેટ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન હું એવી આશા રાખું કે તમે મારી એપ્લિકેશન છે એ જોશો એન્ડ કોલ મી ફોર ઇન્ટરવ્યૂ અને મને ઇન્ટરવ્યૂ માટે બોલાવશો આઈ પ્રોમિસ દેટ હું તમને એવું પ્રોમિસ આપું છું એવું વચન આપું છું કે ઇફ આઈ એમ સિલેક્ટેડ ફોર ધીસ પોસ્ટ જો હું આ પોસ્ટ માટે સિલેક્ટ થાવ આઈ વિલ ઓબે માય ડ્યુટી ઓનેસ્ટલી તો હું મારી જે ડ્યુટી છે મારી ફરજ છે એ પ્રામાણિકતાપૂર્વક છે હું બજાવીશ તો મિત્રો આ પેરેગ્રાફ છે તમારે ફરજિયાત લખી લેવાનો છે બરોબર ચાલો હવે આપણે છેલ્લે યોર યોર પી ત્રિવેદી આટલું ફરજિયાત ફરજિયાત લખવાનું લખવાનું છે છે તમારે અને પછી નીચે જે વ્યક્તિ એપ્લિકેશન લખે છે એનું નામ લખવાનું છે અહીંયા હવે મિત્રો અમુક ધ્યાન રાખવાનું છે અહીંયા આગળ જો વાય અને એફ છે કે મેં તમને ડાર્ક કરેલા છે એનો મતલબ કે વાય છે એ તમારે ફરજિયાત કેપિટલ કરવાનો છે અને એપ છે એ તમારે ફરજિયાત સ્મોલ રાખવાનો છે અને છેલ્લે અંતે ફી પછી તમારે હંમેશા અલ્પ વિરામ મૂકવાનું છે ક્લિયર તો આ હતી એપ્લિકેશન આ માળખું તમે અપનાવી લીધું આ માળખું તમે એકવાર યાદ રાખી લીધું એટલે મિત્રો તમારે એક્ઝામની અંદર છ માંથી છ માર્ક છે આસાનીથી તમે સરળતાથી મેળવી શકો છો એટલે આ એક માળખું છે તમારે ફરજિયાત યાદ રાખવાનું છે અને લાસ્ટની અંદર આપણે મિત્રો જોઈએ બરોબર તો લાસ્ટની અંદર તમારે શું કરવાનું છે એન્કલોઝર એન્કલોઝર એટલે બીડાણ આપણે જે પણ વસ્તુ જોડતા હોય એન્કલોઝર એટલે જોડાણ આપણે શું મૂકીએ છીએ તો એની અંદર તમારે ફરજિયાત લખવાનું છે ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોઇંગ નીચેની બધીની ખરી નકલ આપણે જોડવાની છે એની સાથે તો એની અંદર મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું કે આ જે તમે જોડાણ જે મોકલો છો એન્કલોઝર એની સાથે તમારે ફરજિયાત જે તમે એજ્યુકેશનની અંદર જે ડિગ્રી મૂકેલી છે એ બધાનું સર્ટિફિકેટ અને એની માર્કશીટ મૂકવાની છે અને છેલ્લે તમારે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જોડવાનું છે તો અહીંયા આગળ એચએસસી માર્કશીટ એચએસસી સર્ટિફિકેટ બીએ માર્કશીટ અને બીએની સર્ટિફિકેટ બરાબર પછી એમ એ અને એમ એની માર્કશીટ અને એમ એનું સર્ટિફિકેટ બીએડ અને બીએડનું સર્ટિફિકેટ અને એની માર્કશીટ અને છેલ્લે આપણે જોઈએ તો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તો મિત્રો મેં તમને વાત કરી એમ કે જે એજ્યુકેશન મેળવ્યું હોય દરેકની માર્કશીટ અને સર્ટિફિકેટ છે અંતે લખવાનું બરાબર અને છેલ્લે તમારું જે એક્સપિરિયન્સ તમે લીધો છે ત્યાંથી તમને જે સર્ટિફિકેટ આપવાનું આવેલું છે એ તમારે ફરજિયાત એની અંદર જોડવાનું છે એટલે આટલું તમે કરી લીધું એપ્લિકેશનની અંદર એટલું લખી નાખ્યું વ્યવસ્થિત તો તમારા છ છ માર્ક છે તમે મેળવી શકો છો તો મિત્રો આ હતી એપ્લિકેશન તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ